હેલો મિત્રો, હું છું મયુર ઉડેદરા. બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે આવ્યા છીએ ગાંધીજીની જન્મભૂમિ અને ખૂબ જ ચર્ચામાં રહેતું એવું સિટી એટલે કે પોરબંદર. પોરબંદરમાં પણ એવી જગ્યા કે પોરબંદરની આન બાન અને શાન ગણાય છે એવી પોરબંદરની ચોપાટી. એક ખૂબ જ ફેમસ ડાયલોગ છે પોરબંદરનો કે અહીંયા કાનૂન અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે, કારણ કે અહીંથી પોરબંદર શરૂ થાય છે. તો એ જ પોરબંદરની ચોપાટી આજે આપણે ફરવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો સાંજના સમયમાં અહીં લોકો આવે છે, પોતાનું ટેન્શન દૂર કરે છે, કોઈ લોકો રિલેક્સ થાય છે, તો કોઈ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે ચોપાટીની પાસે હોટલની પણ સુવિધા છે. જે હોટલની સામેથી જ એક્ઝેક્ટ તમને દરિયો દેખાય, એટલે ખૂબ મસ્ત મજાનો નજારો તમને દેખાશે. ઘણી બધી હોટલ આવેલી છે, તમે જે હોટલ તમારા બજેટ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો. જે દરિયાની એક્ઝેક્ટ સામે જ છે, એટલે કે તમને સામેથી એકદમ સરસ મજાનો નજારો જોવા મળશે. ચોપાટીનો દરિયો તમને હું બતાવું તો, જો તમે નાની નાની બોટો પણ ઘણી બધી જોઈ શકો છો, જે માછીમારો છે જે ફિશિંગ માટે દરિયામાં જાય છે અને પાછા સાંજે પાછા આવે છે. તમે જોઈ શકો છો કે સનસેટનો એક ખૂબ મસ્ત નજારો. તો વોકિંગ માટે એક સરસ મજાનો ટ્રેક આપવામાં આવ્યો છે. અહીં સાંજે લોકો આવે છે, વોક કરે છે, ચોપાટી પાસે બેસે છે, નાસ્તો કરે છે અને આનંદ માણે છે. અને જે બેઠક વ્યવસ્થા પણ અહીં સામે આપેલી છે, ખાસ કરીને અહીંયા નાના નાના બાળકોને રમવાની ખૂબ જ મજા આવે છે. એનું કારણ એ છે કે એક તો વાહનોની અવર જવર નથી અને મોટું મેદાન છે, એટલે નાના નાના બાળકો દોડી શકે છે અને બિંદાસ રમી શકે છે. તો અહીંયા એક બોર્ડ રાખવામાં આવી છે, તો તમે ત્યાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી શકો છો. તો હમણાં થોડાક દિવસ ત્યાં દરિયાનું પાણી થોડું ઊંડું ચાલ્યું ગયું છે, થોડું પાછળ ચાલ્યું ગયું છે, તો આપણે છેક પથ્થર જે પડ્યા છે ત્યાં સુધી ચાલીને આવવું પડે છે, એટલે નાવાની સરખી મજા આવતી નથી. છતાં જે નાવાના જે શોખીન માણસો છે તે અંદર જઈને પણ નાહી તો લે જ છે અને પોતાની મજા માણી લે છે. જો તરવૈયાઓ તરી રહ્યા છે ખૂબ દૂર સુધી, પણ તમને ખાસ વસ્તુ કહું કે તમને તરતા આવડતું હોય તો જ તમે અંદર જજો, બાકી ખૂબ આવા રિસ્ક લેવાની કંઈ જરૂર છે નહીં. તો ધીરે ધીરે હવે અંધારું થવા લાગ્યું છે. અંધારું થઈ જાય એ પહેલાં મારે તમને એક સુંદર મજાની જગ્યા બતાવવાની બાકી છે હજી. તો આવો મારી સાથે, હું તમને જે સુંદર મજાની જગ્યા બતાવું એ જે બીચની એક્ઝેક્ટ સામે જ છે.
તો આ એ જગ્યા છે કે જેની હું તમને વાત કરતો હતો, જેનું નામ છે હુઝુર પેલેસ, જે અહીંના મહારાજા હતા નટવરસિંહજી, એનું આ સરસ મજાનો પેલેસ છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર પેલેસ છે, દરિયાની એક્ઝેક્ટ સામે છે, એટલે વ્યૂ પણ એટલો મસ્ત છે. અંદર જવાની પરવાનગી નથી એટલે હું તમને અંદરથી વ્યૂ નહીં બતાવી શકું, તો કોઈક વાર એવો મોકો મળશે તો પણ અંદરથી તો પણ તમને વ્યૂ બતાવીશ. તો મિત્રો, હવે અંધારું થઈ ગયું છે ને આપણે હવે રિટર્ન થઈ રહ્યા છીએ, થોડી ભૂખ પણ લાગી છે. તો પોરબંદરની ચોપાટી એક ખાસ વસ્તુ ટ્રાય કરવા જેવી કે ત્યાંના ચણા મસાલે. ચણા મસાલે એકવાર ટ્રાય કરો, ખૂબ મજા આવશે. ચાલો આપણે પણ ચણા મસાલે ખાઈએ. તો મિત્રો, આ હતી પોરબંદરની ચોપાટી, કે જ્યાં લોકો આવે છે, રિલેક્સ થાય છે, પોતાનો ટાઈમ સ્પેન્ડ કરે છે અને બીજો દિવસ ઉગે એટલે પોતાના કામમાં લાગી જાય છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને ક્લિક કરજો.